नमस्कार मित्रों, धोरण आठ विषय गणित चैप्टर नंबर सात आगळ अभ्यास करी लीधो। सत्याईस सात पॉइंट एक में दाखला नंबर तेर तमाम मित्रों एक्जाम्पल नंबर एक अने बे नो अभ्यास करियो। हवे मित्रों एक्जाम्पल नंबर त्रण नो अभ्यास करीशुं, जेनी रकम मित्रों तमने बोतेर आपेली छे। तो बोतेर ने मित्रों नानामां नानी एवी कई संख्या वडे गुणवाथी ए मित्रों पूर्ण घन संख्या बने। सौ प्रथम मित्रों अपने बोतेर ना अविभाज्य अवयव पाड़ीशुं। एकम नो बे छे एटले बे मित्रों भागी शकाय बोतेर ने। छत्रीस दू बोतेर, अठार दू छत्रीस, बे नवा अठार, त्रण तरी नौ अने त्रण एका त्रण। तो अहीं लखीशुं बोतेर ना अवयवो बराबर बे गुण्या बे गुण्या बे गुण्या त्रण गुण्या त्रण। हवे मित्रों शुं करीशुं तो के त्रण त्रण नी जोड़ बनावीशुं। बेनी त्रण एक जोड़ बने मित्रों, त्रणनी मित्रों जोड़ बनती नथी कारण के त्रण बे वार ज मित्रों आपेला छे। तो माटे 272 ना मित्रों अविभाज्य अवयवो पाड़ता अविभाज्य अवयवो पाड़ता त्रण त्रण ने जोड़ बनती नथी, जोड़ बनती नथी, त्रण गुण्या त्रण बाकी रहे छे। तो माटे 72 ए पूर्ण घन संख्या नथी, पूर्ण घन संख्या नथी। तो हवे शुं करीशुं मित्रों, तो जेनी जोड़ बनती ना होय એ સંખ્યા વડે મિત્રો 72 ને ગુણીશું અને એના અવયવ ને પણ ગુણીશું। તો કે હવે 72 3 ની જોડ બનતી નથી, 72 ગુણ્યા 3 બરાબર અવયવ લખીશું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3। હવે મિત્રો આપણે જોડ બનાવીએ અને અહીંયા ગુણાકાર કરીશું। 72 ગુણ્યા 3 કેટલા થશે? 216। તો અહીંયા મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3। હવે મિત્રો તમે જોઈ શકો છો 2 ની પણ એક જોડ બની ગઈ 3 3 ની, એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની મિત્રો 3 ઘાત 256। તો આપણે કહી શકીએ મિત્રો કે 256 એ પૂર્ણ ઘન સંખ્યા છે કારણ કે મિત્રો 3 3 ની જોડ બને છે અને એક પણ અવયવ મિત્રો બાકી રહેતો નથી। તો આપણે જવાબ લખી શકીએ કે આમ કઈ સંખ્યા 72 ને નાનામાં નાની સંખ્યા, કઈ સંખ્યા મિત્રો 3, નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા ગુણતા તે પૂર્ણ ઘન બને છે, પૂર્ણ ઘન બને છે। હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 4 જોઈએ, જેની રકમ મિત્રો તમને 675 આપેલ છે। તો 675 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મિત્રો પૂર્ણ ઘન સંખ્યા બને? ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે 675 ના અવિભાજ્ય અવયવો પાડીએ। એકમનો અંક કયો છે મિત્રો? 5। તો 2 વડે નિશેષ ભાગી શકાય નહીં, તો 2 પછીનો અવિભાજ્ય અવયવ 3। તો 3 ની ચાલી લીધી, 6 ને 7 13, 13 ને 5 18। તો 18 ને મિત્રો 3 વડે નિશેષ ભાગી શકાય, તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય। 3 2 6, ફરી મિત્રો 3 2 6, 7 માંથી 6 જાય તો 1 અને 3 5 15। હવે 225 ને મિત્રો તમે 3 વડે નિશેષ ભાગી શકો, તો કે 2 ને 2 4, 4 ને 5 9। તો હા મિત્રો 3 તરી 9, તો આપેલી સંખ્યાને મિત્રો આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ। 22 એટલે 3 સીધા 21, 22 માંથી 21 બાદ કરીશું તો 1 વધશે, 5 ઉતારીશું 15 થશે, 3 5 15। હવે તો મિત્રો આપણને ખબર છે 25 તરી 75, 5 ગુણ્યા 5 25 અને 5 સીધા 5। તો આપણે લખીશું મિત્રો 675 ના અવયવો બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5। હવે મિત્રો 3 3 ની આપણે જોડ બનાવીશું,
तो अहीं मित्रों त्रणनी एक जोड़ बने छे, परंतु पांचमी जोड़ मित्रों त्रणनी बनती नथी, कारण के पांच मित्रों बे वार ज छे। तो आपणे कही शकीए के 675 ए मित्रों पूर्णमन संख्या नथी। तो आपणे लखीशुं के 675 ना अविभाज्य अवयव पाड़ता, अहीं 675 ना अविभाज्य अवयव पाड़ता त्रण त्रणनी जोड़ बनती नथी, पांच गुणिया पांच बाकी रहे छे। હવે મિત્રો 5 × 5 બે વાર છે, જો એક વાર 5 ને ફરી ગુણવામાં આવે તો 3 વાર થાય, તો મિત્રો 3 ની 5 ની પણ જોડ બની જાય। તો હવે શું કરીશું મિત્રો, 675 ને મિત્રો બાકી રહેલ અવયવ વડે મિત્રો આપણે ગુણીશું, એટલે 5 વડે 675 ને ગુણીશું અને એના અવયવોને પણ મિત્રો આપણે 5 વડે ગુણીશું। પણ એની પહેલા મિત્રો આપણે લખી દઈશું કે 675 એ પૂર્ણમન સંખ્યા નથી। હવે મિત્રો આપણે લખીશું 675 એ પૂર્ણ ઘન સંખ્યા નથી। તો હવે શું કરીશું મિત્રો, તો 675 ની મિત્રો સાઈન જોડ બની નથી 5 ની, તો 5 વડે ગુણીશું અને એના અવયવોને પણ મિત્રો આપણે 5 વડે ગુણીશું। ત્રણ નો ઘન ગુણ્યા પાંચ નો ઘન। આપણે કહી શકીએ મિત્રો કે 3375 એ મિત્રો કેવી છે, પૂર્ણ ઘન સંખ્યા છે, કારણ કે મિત્રો અહીં એના અવયવોની બધી જોડ મિત્રો બને છે 3 ની। તો આમ જવાબ લખીએ, કઈ સંખ્યા 675 ને નાનામાં નાની સંખ્યા, કઈ મિત્રો નાનામાં નાની સંખ્યા 5, સંખ્યા 5 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને। આવી રીતે મિત્રો તમે ગણી શકો,